આજ તો જો જોરદાર તડકો નીકળો છે, એકદમ તીખો તડકો કહે ને એવો તડકો, અને આપણે એનો લાભ લઈ લીધો. અત્યારે શાકભાજી લેવા ગઈ ને તો એ ભાઈ છે ને લાલ લાલ આંખો હતી. બાજરીના રોટલા ન આવડતું ને તો ઘણા પાટલી ઉપર બનાવતા હોય. જો આ શાકમાં પાવ તોડીને ખાધું હોય ને મજા આવી જાય. મારે આજે બનાવવા છે ચાઉમીન નૂડલ્સ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો. આજ તો જો જોરદાર તડકો નીકળો છે, એકદમ તીખો તડકો કહે ને એવો તડકો, અને આપણે એનો લાભ લઈ લીધો. સવારમાં વહેલા વહેલા જ કપડાં ધોઈને ખા, ચાદરોની હું બધું ધોવતો ને, અને સવારમાં જ સૂકવીને ખા. બાકી છે ને વરસાદ હોય ને તો કાંઈ ધોવાતું જ નથી ચાદરોને હું. આજે આપણે એનો લાભ લઈ લીધો, અને જેટલી લેડીઝ હોય ને બધાને એ જ હોય, તડકો નીકળો ચાલો જલ્દી જલ્દી બધું સૂકવી જ નાખો, જે ધોવું હોય તો એ જ નાખો બધું. બધાને એવું જોઈએ તરત દોડાદોડી ચાલુ થઈ જાય, એટલે મારે એમ જ હતું. આજ સવારમાં સીધો જે જ કામ બધું હાથમાં લીધું હતું, જે કાંઈ સૂકવવાનું ધોવાનું બધું હોય ને ફટાફટ ફટાફટ પતાવતી હતી. અને અત્યારે વિડીયોની શરૂઆત કરી. અત્યારે કેવું થયું કે શાકભાજી લેવા ગઈ ને તો અત્યારે તમને બધાને ખબર જ હશે આંખ આવવાનો રોગ હમણાં નીકળ્યો છે, એના બહુ વાયરલ થયો છે. તો અત્યારે શાકભાજી લેવા ગઈ ને તો એ ભાઈ છે ને લાલ લાલ આંખો હતી, અને આંખ સાફ જ કરતા હતા. મને ખબર પડી ગઈ કે અમને લાગે છે આંખ આવી લાગે છે. પછી હું ઊભી જ ન રહી, આવતી જ રહી. મેં કીધું નાના, કીધું મારે જે ચોતું તો નહીં નથી, કે આંખ આવે ને તો પછી કેટલું હેરાન થવાનું થાય. અઠવાડિયા સુધી છોકરા હોય, આપણે નાના હોય ઘરમાં, એટલે ફટાફટ આવતી જ રહી. મેં નાનામાં નથી લેવું. હજુ કપડાંય સુકવાઈ ગયા છે, બધું કામ પતાવી દીધું, અને હવે ખાલી રસોઈ કરવી છે. તો રસોઈમાં તો હમણાં વિચારું છું શું બનાવું, કેમ કે શાકભાજીવાળો આવે ત્યાંથી, તો હું ફટાફટ પાછી જ આવતી રહી. અને રીંગણા પડ્યા છે, જોઈએ ભરેલા રીંગણા કરી નાખશું કદાચ. હમણાં બતાવું કે શું બનાવું છું. અત્યારે બહુ બધે ફેલાણો છે આંખ આવવાનો રોગ, ધ્યાન રાખવું પડે. જો તડકો નીકળો છે ને તો સારું, પણ વાદળા તો પાછા છે જ. જો આનું કંઈ નક્કી નહીં, એટલે ઝડપથી સૂકવી જ નાખું બધું. હાલો મારે થોડુંક વિડીયોનું કામ પતાવશે ને બતાવી દઉં, અને ત્યાં પછી રસોઈનું નક્કી કરું શું બનાવવું છે. વરસાદ ચાલુ થઈ ગયો, હું કહેતી હતી ને જલ્દી જલ્દી કપડાં સુકાઈ જાય તો સારું. જો થોડા ઘણા તો સુકાઈ ગયા, તપી ગયા સરસ, પણ અમુક અમુક જાડા કપડાં હોય એ બધા હજી પલળેલા હતા. ત્યાં વરસાદ આવી ગયો, દોડા દોડ કપડાં લેવા પડ્યા, અને અંદરની દોરીમાં સૂકવી દીધા. એટલે આમમાં એવો ટાઈમ જાય ને કપડાં લેવાનું મૂકવા, લેવાનું મૂકવા જ જાય. સરસ વરસાદ આવ્યો, હમણાં સુધી પુલ તડકો હતો ચામડી બળે ને એવો. હવે કરું છું રસોઈ. રસોઈમાં તો રીંગણા બટેટાનું રસવાવાળું શાક, એટલે ખૂબ તો ખાલી રીંગણા જ બનાવી, બટેટાની નાખું, અને રોટલી બાજરીનો રોટલો કરી છે, અને મરચાં કરીશું, સલાડ કરીશું. ચાલો જલ્દી જલ્દી રસોઈ કરવી, મસ્ત વરસાદ આવે છે ને મજા આવે એવું મસ્ત રસાવાળું શાક બનાવી બાજરીના રોટલા સાથે ખવાઈને. હું રીંગણા બટેટાનું શાક થઈ ગયું છે મસ્ત રસાવાળું, અને હવે રોટલી થઈ ગઈ, આ બાજરીનો રોટલો કરી લઉં હવે એક, અને પછી આપણે બનાવશું મરચા થોડાક, બહુ નહીં થોડાક બનાવશું, થોડોક સલાડ કરશું. બાજરીના રોટલા રીંગણાનું શાક હોય ને રસાવાળું, ભાવ તોડીને ખાવાની મજા આવે. જુવાર ને મસ્ત થાય, ઘણા કહેતા હોય એક વાર જુવારના રોટલા કરીને બતાવો, પણ જુવારના રોટલા હમણાંથી મેં બનાવ્યા જ નથી, ક્યારેક ક્યારેક બનાવું છું. હું એક જ ખાઉં છું બાજરીનો રોટલો, આ કોઈ નથી ખાતા. તમારે માટે એક જ બનાવવાની, રાજાનું બનાવવાનું, એ બધા માટે રોટલી બનાવી છે. ભાત છે થોડા આવા આવડે છે. બાજરીના રોટલા ન આવડતું ને તો ઘણા પાટલી ઉપર બનાવતા હોય. આપણે મારી ચેનલ છે ને કુકિંગ ચેનલ, એમાં મેં બતાવેલું છે બાજરીના રોટલા કેવી રીતે બનાવવા. એ જેને ન આવડતા હોય ને શીખવા હોય ને તો એમાં જોજો, ટીપા વગર એ બનાવી શકાય. બાજરીના રોટલા નું આવડતા હોય તો ઘણી બધી રીત હોય જ છે એના ઓપ્શનમાં કેવી રીતે બનાવે.
રોટલો બસ થઈ જવા જેવો છે. ને અહીંયા રસ્સાવાળું રીંગણા બટેટાનું શાક ગરમા ગરમ. બધે રોટલા ઘીવાળા ખાતા હોય છે, પણ અમને છે ને ઘીવાળો રોટલો જરાય નથી ભાવતો, એટલે ઘી નથી લગાવતી. ઘણા એમ કહેતા તમે રોટલામાં ઘી કેમ નથી લગાવતા, પણ નથી ભાવતો ઘીવાળો રોટલો. ચાલો રોટલો તૈયાર, ચાલો જમવા. જો મસ્ત રસ્સાવાળું ગરમ ગરમ શાક છે રીંગણા બટેટાનું. દીતિયાવાળા રીંગણા રાખ્યા હોય ને એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવે, મારો ફેવરિટ છે. સાથે જે બાજરીના રોટલા રોટલી છે એને રોટલી ખાવી હશે, રોટલી ખાશે, રોટલા ખાવા હોય રોટલા. જો આ શાકમાં પાવ તોડીને ખાધું હોય ને એટલે મજા આવી જાય. રીંગણા અને બટેટા બે છે, સાથે છે કાકડીનું સલાડ, મરચા, છાશ. આવો બધા જમવા, બધા આવી ગયા છે, બધાને જમવાનું ફ્રી છે. જો આવો જમવા. સાંજ થઈ રહી છે અને રસોઈની તૈયારી કરું છું. તો મારે આજે બનાવવા છે ચાઉમીન નૂડલ્સ. તો નૂડલ્સ બાફવા માટે જો આ કઢાઈમાં બાફું છું, એલ્યુમિનિયમની કઢાઈ છે એટલે આપણે એક લીંબુનો ટુકડો પણ નાખ્યો છે કે કઢાઈ કાળી ના થાય, એટલા માટે નૂડલ્સ બાફી લઉં. અને પછી વેજીટેબલ્સ, ગાજર, કોબી, શિમલા મિર્ચ બધું કટિંગ કરી લો ત્યાં સુધી નૂડલ્સ બફાઈ જાય, અને પછી બનાવું નૂડલ્સ. આ તો જેની સૂઈ ગઈ છે, ક્યારનું નહીં ફાડું છે કે ઉઠ, એને એક્ઝામ ચાલુ છે પણ ઉઠતી નથી, વાંચતી સૂઈ ગઈ. ચાલો ફટાફટ નૂડલ્સ બનાવી, આજે થોડાક સ્પાઇસી બનાવવા છે મસ્ત. ચાલો અને પહેલાં ઉકળવા મૂકી દઉં ત્યાં સુધીમાં વેજીટેબલ્સ કપાઈ જાય. જો એને ઉકળવા મૂકી દઉં છું, લીંબુ નાખો છે ને એટલે કાળું નહીં થાય, ઉકળે ને એટલી વારમાં આપણે બધા વેજીટેબલ્સ કાપી લઈએ, ગાજર ને બધું. તો કેવિનના પપ્પા છે ને મોડા જમવા આવ્યા હતા એટલે એ કહીને ગયા છે કે સાંજે મારે કાંઈ જમવું નથી, ને એમને છે ને નૂડલ્સ થોડાક ઓછા ફાવે છે એટલે ખાતા નથી. તો અમારે ત્રણને જમવાનું છે, થોડાક નૂડલ્સ બનાવી નાખીએ. ચાલો ફટાફટ પેલા વેજીટેબલ્સ અમારે નાખું બધે. બધા જ વેજીટેબલ્સ ધોઈ લીધા છે, કોબી, ગાજર, કેપ્સિકમ, એક મરચું છે, ડુંગળી અને લસણ ફોલવાની છે હજી, અને મસ્ત પાતળી પાતળી સ્લાઈસમાં કાપી લઈશ હવે. એ બધા જ વેજીટેબલ્સ આપણે કાપી લીધા છે. અહીંયા છે આદું, લસણ, ડુંગળી, મરચા, અને આ છે ને મોમોઝમાં ચટણી આવી હતી ને તો એ એક પેકેટ પડ્યું છે, આપણે એમાં નાખશું નૂડલ્સમાં. અને નૂડલ્સમાં તો ખાલી આ મસાલા જેવા છે, પણ આપણે તો એ થોડુંક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ એવું બધું નાખીશું થોડું થોડું. અને નૂડલ્સ બફાઈ ગયા છે, જો ચાલો ફટાફટ બનાવી લઈએ. ચાઉમીન નૂડલ્સ બની ગયા છે, લીલી ડુંગળી નથી ને તરી નાખે, મસ્ત બન્યા છે. ચાલો ગરમા ગરમ જ જમવા બેસી જઈ. ચાલો જમવા, ચાઉમીન નૂડલ્સ બની ગયા છે ગરમા ગરમ, મસ્ત બન્યા છે. હું કહું છું છોકરા હમણાં કહેશે કેવા બન્યા, મેં તો ટેસ્ટ કર્યો ને એટલે મને ખબર છે કેવા બન્યા, એટલે કહું છું.
છે ને થોડાક મેગી ટાઈપ આવે, ઓલા જાડા નૂડલ્સ આવે એવાનું આવે. તો ચાલો બધા જમવા. કેવિન ને જેની આવી ગયા છે, એના પપ્પાને તો જમવું નથી, મોડે થી આવશે ને ત્યાં જમી લેશે. અમે ત્રણેય જમી લઈએ, ચાલો જમવા. ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. જો બધે સુવાની તૈયારી કરવા માંડ્યા, સુઈ ગયા અડધા તો. ચલો બાય, ગુડ નાઇટ.